राजा ने दिव्य विमान आप्यो, तारे ज्यां जावू होय त्यां जई शके। अने विद्यासुर बोल्यो, हुं अभिमानी, आ गटर नो कीड़ो अने सुख मळे छे आ भाग्या, हुं कर्युं, मैं कर्युं, मैं कर्युं, ऐसा अभिमान करके मौत मरते मुझे अभिमान हुआ। विमान में बैठकर सीधा ऋषिकेश से कैलाश पहुंचा। ऋषिकेश से एक रास्ता है जहां पांडवों चले सामे किनारे, आ किनारे गाड़ियों जाए, सामा किनारे पांडवों गया। जे रस्ते 40 वर्ष पहला मारा गुरु साथे में यात्रा करी से केदारनाथ, बद्रीनाथ, गंगोत्री, जम्बोत्री, ज्या शंकर ना लगन थया, त्या त्रिजुगी नारायण जोवा जेवू छे। गौरी कुंड जाओ ने, ज्या बटेको नाखो तो बफाई जाए, लोट नो गुण ना तो पूरी थाय, त्याथी बीजो रस्तो थाय त्रिजुगी नारायण, ज्या शिव ना लगन थया। आज पण धूणो चालू छे, आ महात्माओं ने खबर हुआ छे, कोई ने पूछजो, तमे जाजो। હું એક જ વાર કોઈ યાત્રામાં જાઉં, જલ્દી બીજી વાર જાઉં નહીં, પછી મને કોઈ પરાણે લઈ જાય। આ કાલે હું નીકળ્યો, તમે બધા માયાદેવી છૂટી ગયા, પણ બે ત્રણ બહેનો મારી પાછળ લાગી ગઈ, બે ત્રણ ભાઈઓ લાગી ગયા, એની એવી જગ્યા બતાવી કે એની જિંદગીમાં ન જોઈએ। 13 કિલોમીટર ફેરવ્યા પણ ખબર ન પડી કે અમે ક્યાં ફેર્યા, પૂછો તમારી હાથે છે। 10-12 જણા મને પકડી ગયા, અસલી જગ્યા જ્યાં ભીમને રાત્રિ એ મહાકાળીએ દર્શન આપ્યા, જેનું નામ ભીમ ગોડાસ, જોવા જેવી જગ્યા છે। ત્યાં જેને આપણે જેઠ સુદ ભીમ 11 કહીએ છીએ, એ 11 ત્યાં કરી હતી। ભીમ ને માએ કીધું, આજે 11 છે, ભીમે કીધું શું કરવાનું, કે ખાવાનું નહીં, તો કે નાવાનું શું હોય, ખાવાનું નહીં। માએ કીધું નહીં, રહેવું પડશે, તો ખાવાનું આપો। એટલે યુધિષ્ઠિરે કીધું, આમ નહીં માને, અને હમે તપેલું ચડાય। કુંતાએ કીધું, આજે અમારે કોઈને ખાવાનું નથી, આખું તપેલું ખીચડી તારે ખાવાની, તો કે તો ગંગાજી નાશું દાવ। તો એકાદશી રેસ ખંભે ટુવાલ નાખીને ઉપડ્યો આ ગંગાના કિનારે કિનારે કિનારે, અને ભીમગોડા ભયંકર જંગલ હતું, ત્યાં એક નાનું એવું સરોવર વહે છે, અને શિવનું મંદિર છે આજ બી ત્યાં। ભીમને થયું ખીચડી બનતા વાર લાગશે, થોડી ગરમી છે એટલે પાણી થશે નહીં, લાય આડો હુઈ જાઓ, આ સરોવર ભરાય પછી નાહ। આડો હુઈ ગયો, ઊંઘ આવી ગઈ, મંડો નાકોરા ઢળવા, અને કાળા ઉનાળે જેઠ સુદ એકાદશી, અત્યારે આપણે 15 દિવસનો ફરક છે, આપણે અમાવસ્યા પૂરો થાય, આ લોકોનું પૂરું થઈ ગયો મહિનો, હવે આ લોકોને જેઠ બેસી ગયો, અને આપણી વૈશાખ સુદ એકાદશી અને જેઠ સુદ એકાદશી બંને સાથે શુક્લ કાલ પૂરું થઈ જાય, શુક્લ પક્ષ આપણે કૃષ્ણ થાય, અને પાછું શુક્લ ચાલુ થાય। અને ભીમ સુઈ ગયો, પાણી ભેગું થયું, મંદિરમાં ગયું, પાર્વતીની મૂર્તિમાંથી જગદંબાએ શંકરને કાન પકડીને કીધું, હે મહાદેવ, કે શું, કે આજે વરસાદનો તો વાર છે, ચોમાસાની, વરસાદના પાણી ક્યાંથી આવ્યું? બોલે, આપણો ભગત આવ્યો છે। હે, કેવો ભગત? કાળા ઉનાળે પાણી મંદિરમાં ઘુસાડી દીધું? બોલે, બોજે મુજે દેખના હે? બોલે, એસે નહીં, તુમ ગાય બનો, મેં શેર બન જાઉં। પરમા પાર્વતી ગાય બની, ભગવાન વાઘ બન ગઈ, ઓર જહાં ભીમ સોયા થા રસ્તે સે નીકળા, વાઘને જોર સે આવાજ દી, ભીમ જાગ ગયા, દેખા, અરે રે, અભી ગાય કો માર ડે લેગા, ખડા હો જાઉંગા તો પાણી ચલા જાયેગા। ફિર સોચા કે પાણી તો દુબારા કઠ્ઠા હો જાયેગા, મર ગાય કો માર દિયા, મેં ક્ષત્રી કા બાલક હું, હિન્દુ હો, મેરે સામને કોઈ ગાય કો મારે તો મુજે પાપ લગેગા। ભીમ એકદમ ખડા હો ગયા, વાઘ કી પૂંછ પકડ કે એસા ઘુમાયા, વાઘ ને યહાં થાપા લગાયા, ચીર દિયા, ઓર ફિર વાઘ મેં સે ભગવાન ભોલેનાથ પ્રગટ હો ગયે। બોલે, શંકર ભગવાન કી, માગો માગો। ભીમ કે પહેલા આહારું કર, હાથ ફેર્યો, વ્રજનું થયું, ભગવાને કીધું, હવે તને આ કોઈ મારશે વાગશે નહીં, આ તારું વ્રજ થઈ ગયું। બીજું માય, ભીમે કીધું, ભોળાનાથ, હું તમારી કોઈ દી તપસ્યા કરનારોને માયું કેમ? ભગવાન કહે છે, મારું નામ ભોળોનાથ છે, જ્યાં તું બેઠો ને એક દિવસે ચોર આવી ગયો, ચોરને કઈ ચોરી કરવાનું ઠેકાણું મળ્યું નહીં, તો મહાદેવના મંદિરમાં ગયો, જોયું તો પેલો કળશ લટકતો હતો તાંબાનો, પૂજારી ભૂલી ગયેલો, મારી જેવો ઠીંગણો હતો, શિવલિંગ ઉપર ચડીને કળશ લીધો, વજન આવ્યા નથી, કહો હાશ બેચેંગે, થોડે પૈસા આવેંગે, મેરે બચ્ચે ખાયેંગે। બહાર નીકળા તો આવાજ આવી, ખડા રે ખડા રે, પીછે મુડકે દેખા તો ભોલેના, ચોર ગભરાયો, કળશ મૂકીને લાકડી પડે એમ પડી ગયો, મને માફ કરો, ક્યાંય ખાવાનું મળ્યો નહીં, લોકો દિવાળી કા દિન મેં ફટાકડે ફોડ રહે, સબ જાગ રહે, કહાં જાઉં મેં, ઇસલી આપકે ઘર પે આયા હું, તેરે દર પે આયા હું, કુછ કરકે જાઉંગા, જોલી ભર કે જાઉંગા, યા મર કે જાઉંગા, તેરે દર પે આયા હું, કુછ કરકે જાઉંગા, જોલી ભર કે જાઉંગા, યા મર કે જાઉંગા, તેરે દર પે આયા હું, કુછ કરકે જાઉંગા, જોલી ભર કે જાઉંગા, યા મર કે જાઉંગા, તેરે દર પે આયા હું।
के जाऊंगा, घर के जाऊंगा, तेरे दर पे आया हूँ कुछ करके जाऊंगा, झोली भर के जाऊंगा या मर के जाऊंगा, तेरे दर पे आया हूँ कुछ करके जाऊंगा, झोली भर के जाऊंगा या मर के जाऊंगा, तेरे दर पे आया हूँ, तेरे दर पे आया हूँ, तेरे शोर बोलो सारा घेरा है वो सो खाली नहीं जाओ। भगवान ने कीधु माइक माइक छोरे कीधु मैं तुम्हारे घर में चोरी करी तो आप पात्या बोले हाँ मारू नाम बोलो ना पर तमे मारा पर राजी केम क्या? मैं कोई दी पूजा न करी, दूध न चढ़ायू, पानी न चढ़ायू, बेलपत्र न चढ़ायू। भगवान के अटले तो राजी छू, घणा दूध चढ़ावे कोई बेलपत्र पानी, तू सारा का सारा चढ़ गया मेरे मथे पे। चोर पर राजी हो गए। भीम ने कीधु माई, भीम ने कहा प्रभु अब वन में आए है, मेरी माँ भूखी है, मेरे भाई लोग भूखे हैं, और हम पहचाने जाएंगे तो फिर 13 साल वन में जाने पड़ेगा, कुछ ऐसा वरदान दो। भगवान ने कहा आज का दिन जो भी कहेगा आज से तेरे नाम से एकादशी रहेगी, इसका नाम पड़ेगा भीम 11, जो सुबह से शाम तक पानी नहीं पिएगा उसको तेरे दर्शन का फल मिल जाएगा। आज भी एक खाड़ा माथी पानी निकले, वर्षों बीती गया हजी खूटू नहीं, भीमनी याद में अने भीमे बनावेलो सरोवर एनु नाम से भीम घोड़ा। शिवना दर्शन थया त्या भीमे तलाव बनायो, आज पण एक कुंड माथी पानी आवे से ए पानी पीवानी बहु महिमा से, हवा थी हाजुदी भीमे पानी न पीधु एटले शंकरे लात मारी एक पहाड़ में तो खूणा माथी पानी निकले। आज पण भीम ने कीधु पानी पी अति तारा नाम थी भीम 11 जे कोई करशे एने मारू फल मळशे। भीम कहर आव्यो माने वात करी बेटा शू थयू? बोले महादेव ना दर्शन। शू माग्यू? के मैं माग्यू हूँ खाओ मारो मामो डबलू लेने दौड़ा करे। એલા એ આવું માંગ્યું? બોલે આ શકુની પર બહુ ભીમના દાજ હતી, શંકર ને કીધું હું ખાવ ભાડું એટલું ખાઈ જાઓ, કુંતા કે તો ખાવાના ફાફા છે ને આવું માંગ્યું? બીજું શું માંગ્યું? કે માંગ્યું મને કોઈ મારે તો વાગે નહીં। કુંતાએ કીધું હા ખોટું બોલે છે, ખાજો 2-4 લાકડી મારો। જેટલી લાકડી મારી તૂટી ગઈ, માં કુંતા બહુ રાજી થઈ। કૌરવે જેર આપ્યું, કૃષ્ણે વાયુને કીધું કે ભીમને ઊંધો હુડાવો, અને જ્યાં ઊંધો હુડાવ્યો ગંગામાં નાખ્યો। આજ ગંગામાં, આ ગંગાની જ કથા, ગંગામાં નાખ્યો અને વ્રજનું શરીર શંકરે હાથ લગાડ્યો તો એટલે પાતાળ તોડી અને શેષ નારાયણના ઘેર પહોંચ્યો। ત્યાં શેષની દીકરી હતી પદ્મની, એને વ્રત લીધું કે શિલનું નોરતું છે આજ, અગર મુજે કોઈ પતિ નહીં મિલા તો હે મહાદેવ તુમારે સામે પ્રાણ દે દૂંગી। इतने में परिक्रमा करती थी, 1, 2, 3, 4, 5, 6, 7 परिक्रमा देखा तो कोई मंदिर के आगे पड़ा हुआ था, नाग कन्या थी। उसको पता चला कि इसको किसी ने जहर दिया, अपने पिता को बुलाया, शेष नारायण ने जहर को पी लिया और भीम खड़ा हो गया। भीम को पूछा तुम कौन हो? भीम ने सारी कहानी सुनाई तो शेष नारायण ने अपनी बेटी को विवाह दिया और भीम को 10,000 हाथियों का बल दिया। इधर कौरवों ने जहर दे दिया था, सबने देखा कि भीम मारा गया तो कौरव झुटमुट रोने लगे, देश देश के राजा आया और भीम का 12वां तैयार हुआ। नागकन्या ने सुंदर भोजन बनाए, 33 भाज के साथ 32 भाज के बाद अनेक व्यंजन बनाए, खाने दिया बड़ा थाल लेके। भीम ने बधु भेगू करने को कासरट में गड़बड़ गोटन प्रमुटो पेली माथा गुटवा लाजी, अटली रसोई आपी ने आने ખાખરાનો રસ ખીર ખોડી શું ખબર? એટલે એ ભેગું કરીને કેમ કાધું? ભીમ કે મારે શાકના ડાળના કોઠા અલગ અલગ છે, ખૂબ ખાધું। અને કન્યાને કહ્યું મને જવા દે, મારી મારોતી હશે એ મારા ભાઈ। જય ભોલેનાથ કર્યું, બહાર આવ્યો અને હસ્તિનાપુર, આજ ગંગામાંથી બહાર નીકળ્યો, આજ ગંગા હસ્તિનાપુર પહોંચે છે નીકળ્યો। જોયું તો બધા દેશ દેશના રાજા હતા અને એક રાજાનો નોકર ઉભો હતો, એને પૂછ્યું લે આ શું છે? કે તને ખબર નથી કે ના કે ભીમ મરી ગયો? હે એટલે હું તો જીવું છું કે આ ભીમનું 12મું છે। ભીમને થયું પહેલાં હું મારું 12મું ખાઈ લઉં પછી કૌરવોને બતાવું। એક ચોકડીમાં પડીને નાગા બાવાની ઘોડે લગાડી બભૂતી અને એક તંબુ આખો ઉખાડી લીધો ક્ષત્રિયને ઘોડે, બધાને જોયું પણ એને કોઈ જોતા આમ કરી નાખ્યા। અને આ બાજુ ભીમનું 12મું ચાલુ થયું, બધા જમવા બેઠા ને ભીમે થયું પહેલાં હું મારું 12મું ખાઈ લઉં
અને બેહી ગયો ખૂણે. લાડુ 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 જે થાળ ભરીને આવે ગોઠવે, જો ભી લે કે આવે બોલે ડાલો. લાડુ 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 ખતમ હો ગયે. યુધિષ્ઠિર કો કિસી ને કહા, માલિક ભીમ જૈસા આદમી આયા હૈ ઓર લાડુ ખાતા હૈ. યુધિષ્ઠિર ક્યા બોલતા, મારો ભાઈ નો ભંડારો સે આવાજ આવે ને, એટલે આવાજ હું લાડવા ફૂટી ગયા. કુંતા કો ખબર પડી, અને ભીમ નો નિયમ હતો, માં કુંતા ફેરશે પેટ ભરાઈ જાય. માં કુંતા આવ્યા, લાડુઓ પીશું? ના, તો મારા છોકરા જેવો લાગે. ભાઈ તું કોણ છે? મને કાલે ગંગા કિનારે મળ્યા, પૂછો બધા હાથે હતા. ભાઈઓ આ તમારા સુરતની બહેનો હતી, મારી હાથે સેવા કરાય. બે જણા કે મને કે શિપરાગીરી બાબુ મળે ના, મને કે તમે નહીં મળના. મેં કીધું મારી જેવા પેલા શિપરાગીરી બાબુ કથા કરે. બોલે હા. બોલે આ તો તમે એને જોયા છે. બોલે બાપુ માફ કરજો, અમને તમે એવા લાગ્યા. બેડો આ દીપકભાઈ, પૂછો ભાઈઓ હાથે હતા. જીવણભાઈ અને બધા સુરતની માતાઓ. મને કે તમે શિપરાગીરી બાપુ? મેલા નહીં નહીં, શિપરાગીરી બાપુ તો કથા કરે અને પાસે કેટલી પબ્લિકો બોલે હો. મેલા જો હું એકલો ફરું છે કોઈ બાબત કે ના ના. મને કે તમારી જીવન લાગતા હતા. એક બેન કે આ શિપરાગીરી બાપુ છે. પછી મને કે બાપુ ઉભરે ઉભરે હવે ઉભરે. એમ કુંતા એ થયું કે આ છોકરો મારો છે. દાઢી વાઢી વધી ગયેલી, મૂછો નથુરામ જેવી. કુંતાને ખર પડી કે ભીમ છે. અને જ્યાં લાડુ મૂક્યો થાળીમાં, તરત ભીમે કીધું પાણી લાવો. કુંતાએ થાપડી માં કીધું, ભીમ તું જીવેશ કે? જીવું છું ને. બોલતો કેમ નથી? બોલે ક્યાંથી ભૂખ લાગી, લાડવા ફળી ગયો. અને પછી કૌરવને પકડીને શકુની સાથી પર બેહી ગયો. મામા તે મને ઝેર આપ્યું હતું, તે મને માર્યો હતો. કુંતાએ કીધું ઉભો થાય મામો થાય. અરે મામો નહીં, હામો થયો. અને ઝેર આપ્યું હતું. યુધિષ્ઠિર બોલે તું ખોટું બોલે. બોલે આ દુર્યોધને ઝેર આપ્યું હતું. એનો સાક્ષી બોલે શંકર. અને મહાદેવ પ્રગટ થયા અને બધાને શિવના દર્શન થયા. મારા બાપ આવો ભોળોનાથ આ ગંગા કિનારે ભીમને મહાકાળીએ દર્શન આપ્યા. જાજુ જોવા જેવી જગ્યા છે ગુફામાં. આખો પહાડ તોડી નાખ્યો, પહાડની વચમાંથી રેલ જાય છે, પણ એ મહાકાળનું મંદિર તોડી શક્યા નહીં. આજે એમ નામ છે, એના પર પુલ બનાવવો પડ્યો અને લોકો દર્શન કરે. સાચી જગ્યા માયાદેવી, કાળ ભૈરવ, દક્ષેશ્વર અને ભીમગોડા. આ જ્યાં સુધી દર્શન ન કરો ત્યાં સુધી તમારી હરદ્વારની યાત્રા પૂરી થાય નહીં. પહેલી માયાદેવી, પછી કાળ ભૈરવ, પછી મહાકાળી, ભીમગોડા અને દક્ષેશ્વર મહાદેવ. આ ત્રણ કરવા જ પડે તો તમને સમય મળે. તો બોર પછી દક્ષેશ્વરના દર્શન કરજો, અને પછી માયાદેવીના કરજો, કાળ ભૈરવના કરજો, પછી લક્ષ્મણ ઝુલા, ઋષિકેશ, પછી જાજો. હરદ્વારમાં જેટલી પવિત્રતા છે એટલી તમને પવિત્રતા બીજે નહીં મળે. તમે જરા ધ્યાન દઈને સાંભળો. આ ભાગવત ગંગા કિનારે થયું છે. મારા બાપ ઇન્દ્રએ યજ્ઞ કર્યો, વિતાસુરનો ઉદ્ધાર થયો. વિતાસુરે ભગવાનની સ્તુતિ કરી. વિતાસુર કે હું ચિત્રકેતુ રાજા હતો, મને વિમાન આપ્યું, ફરતો ફરતો કૈલાસ પર ગયો. અને ભગવાન શંકર માં પાર્વતીને ખોળામાં બેસાડી અને ભાગવતની કથા કરતા હતા. ઘણા સંતો ભક્તો સાંભળતા હતા, પણ મારા ફૂટી ગયા, મને અભિમાન આવ્યું. વિમાનથી ઉતરીને જેમ ફાવે એમ બોલવા લાગ્યો. પેલા કથા સાંભળતા હતા, કથામાં એક તો વિઘન કર્યું, કથામાં બોલાય નહીં, વચમાં બોલો. અને બધાને કહેવા લાગ્યો, એટલે બધા મૂર્ખા લાગો છો. આ શંકર પાર્વતીને ખોળામાં નાખીને બેઠા છે, કથા કરે, તમે કોઈ બોલનાર નથી? બૈરાને ખોળામાં બેહારાય, બધાની સામે જેમ તેમ બોલ્યો. શંકર ભગવાન કઈ બોલ્યા નહીં, પણ જગદંબાથી સહન થયું નહીં. માં એકદમ ક્રોધમાં આવીને કીધું, એ પાપી, ઈશ્વરે તને શું ખાધું? તારા ગુરુનું તે અપમાન કર્યું, તારા ગુરુને ઓળખી શક્યો નહીં, ભગવાનને ઓળખી શક્યો નહીં. આ મોટા મોટા મહાત્માઓ શિવજીની કથા સાંભળે, તને શંકરમાં દોષ દેખાય, રાક્ષસ બની જાવ. અને હે ઇન્દ્ર, હું રાજામાંથી રાક્ષસ બન્યો, આ મારા કર્મની કહાની છે. આમ કહીને વૃત્તાસુરે કીધું કે હવે તું મને મારી નાખ. અને શંકર ભગવાન કહે છે, કર્મ પ્રધાન વિશ્વ કરે.